જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસાદના પગલે માણાવદર, માંગરોળ અને કેશોદ પંથકના ઘેર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, ત્યારે ભારે વરસાદના પગલે જૂનાગઢ જિલ્લા કલેક્ટર સહિતનું વહીવટીતંત્ર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારથી મુલાકાતે પહોંચ્યું છે. આજે જિલ્લા કલેક્ટર માણાવદર તાલુકાના મટિયાણા, આંબલિયા, પાદરડી સહિતના ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્તોની આપવીતી જાણી હતી. જૂનાગઢ જિલ્લામાં આ સિઝનમાં છેલ્લા ચાર દિવસથી ભેસાણમાં 16 ઇંચ, જૂનાગઢમાં 25 ઇંચ, કેશોદમાં 28 ઇંચ, માળિયાહાટીનામાં 46 ઇંચ, માંગરોળમાં 30 ઇંચ, મેંદરડામાં 37 ઇંચ, વંથલીમાં 24 ઇંચ, વિસાવદરમાં 34 ઇંચ અને માણાવદરમાં 24 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 5-7 દિવસથી ઝાઝો વરસાદ પડી રહ્યો છે અને એના લીધે ઘેડ વિસ્તાર છે, વિસાવદર, માળિયા, મેંદરડા બધી જગ્યાઓ છે, પાણી પુષ્કળ આવ્યું છે. તંત્ર એના લીધે અલર્ટ ઉપર છે. બધા અધિકારીઓ છે, મામલતદારશ્રી, TDOશ્રી, પ્રાંત અને હું, DDO, બધા જ જો છે અમે વિસ્તારોમાં ફરી રહ્યા છીએ. યોજનાના ભાગરૂપે આપણે જે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ અને તાલુકા કંટ્રોલ રૂમ સ્ટાર્ટ કર્યા છે. ડેમમાં જે દરવાજો ખોલતી વખતે આપણે બધા નીચેના જે વિસ્તારવાળા છે, સરપંચશ્રીઓ, તલાટી બધા સાથે સંપર્કમાં છીએ અને એમને અગાઉથી આપણે જાણ પણ કરીએ છીએ. જે પણ નુકસાની થાય છે એનું સર્વે અને બધું પણ આપણે કરી રહ્યા છીએ. ફોર્ચ્યુનેટલી જૂનાગઢ જિલ્લામાં માનવ મૃત્યુ કે પશુ મૃત્યુના કિસ્સાઓ બન્યા નથી અને પૂરતી તકેદારી આપણે રાખવામાં આવેલ છે. જે પણ સરપંચશ્રી અને જે આગેવાન ભાઈ ગરેજા સાથે મનરાજ ચૌહાણ, KTV ન્યૂઝ, ગુજરાતી, જૂનાગઢ.